हाय फ्रेंड्स, दिवाळी आई रही छे तो कोरा नास्तानी जरूर पड़वानी छे। नाना मोटा दरेकने पसंद आवे एवो नायलोन पवाना चेवड़ानी रेसिपी हूँ लईने आई छूँ। एने डायट चेवड़ो पण कहेवातो होय छे, कारण के मात्र 3 टेबलस्पून तेल में 1 किलोग्राम जेटलो लगभग केवड़ो तैयार थाय छे। अने आ केवड़ो छे ए तमे स्टोर पण करी शको छो। जो मारी चेनल उपर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो। अहींया 500 ग्राम जेटला पौवा पातळा नायलोन पौवा मैं लीधा छे। बटाका पौवाना जाडा पौवा नहीं लेवाना, एने चाळी साफ करी अने 1-1.5 कलाक तड़कामां तपाड़ीने लेवाना छे। हवे 1/4 कप बदाम, 1/4 कप काजू, 1/4 कप सींगदाणा काचा, 1/4 कप सूका नारियलनी स्लाइस करीने लीधी छे, 1/4 कप दाळियानी दाळ, 2 टेबलस्पून सफेद तल, 2 टेबलस्पून काची वरियाळी, 2 टेबलस्पून किशमिश। हवे अहींया गैस ऑन करीने एक जाडा तळियावाळुं वासण गरम करवा मूकी देवानुं छे। अहींया मैं दोळ्युं लीधुं छे एटले सारी रीते मिक्स करता फावे। स्लो फ्लेम उपर आ रीते पौवाने शेकतुं जवानुं छे। अहींया पौवा शेकाय एटले हेल्थ माटे सारा छे, तळीने नथी लेवाना। स्लो फ्लेम उपर एकदम रेड ना थई जाय एनું ध्यान राखवानું છે અને શેકતું રહેવાનું છે એટલે બધો પૌવો શેકાય। જો સરસ શેકાઈ ગયા છે, 5 મિનિટ જેટલો સમય થયો છે, એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે એ જ વાસણમાં 5 ટેબલસ્પૂન તેલ લઈશું। અહીંયા બધું તેલ આપણે નહીં જોઈએ, 3 ટેબલસ્પૂન જ જોઈશે, પણ બીજી વસ્તુ આપણે તળવાની છે એટલે આપણે 5 ટેબલસ્પૂન લઈ રહ્યા છીએ અને 2 ટેબલસ્પૂન પછી કાઢી લઈશું। હવે અહીંયા સૂકા નારિયેળની સ્લાઈસ કરી છે એ પહેલાં શેકી લેવાની છે। સ્લો ફ્લેમ રાખીશું, 30 સેકન્ડ શેકાઈ હવે એને કાઢી અને પૌવામાં એડ કરી લઈશું। સેમ રીતે બદામ એડ કરી અને શેકી લેવાની છે। કાઢી લઈએ, વધારે બ્રાઉન નહીં કરીએ, પૌવામાં લઈ લઈશું। સેમ રીતે કાચા સિંગદાણા પણ શેકી લઈશું તેલમાં। એને પણ કાઢી લઈએ, પૌવામાં લઈ લઈએ। સેમ રીતે કાજુ પણ એડ કરીને શેકી લેવાના છે, પિંક એવા શેકી લેવાના। કાજુ ફટાફટ શેકાઈ જાય છે, કાઢી લઈશું। પૌવામાં એડ કરી લઈએ। હવે દાળિયાની દાળ એડ કરવાની છે અને એને તરત જ કાઢી લેવાની, કારણ કે દાળિયાની દાળ ઓલરેડી શેકાયેલા દાળિયા હોય છે અને કાઢતા કાઢતા બીજા પણ શેકાતા જતા હોય છે, તરત જ કાઢતું જવાનું છે। પૌવામાં લઈ લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને કિસમિસને એડ કરી અને તરત જ કાઢી લેવાની છે। કિસમિસ થોડી આ રીતે ફૂલે એટલે કાઢી લઈશું। હવે એક વાટકીમાં મસાલા કરી લઈએ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે ચપટી લીંબુના ફૂલ પણ ખટાશ માટે લઈ શકો છો। હવે અહીંયા દોડિયામાંથી આપણે 2 ટેબલસ્પૂન તેલ કાઢી લઈશું। હવે તેની અંદર અહીંયા ચપટી હિંગ એડ કરીએ, મીઠા લીમડાના પાન એડ કરીશું 30 નંગ, વધારે ઓછા કરી શકો છો। એને સરસ શેકી લેવાના છે એટલે એની એકદમ ફ્રેગરન્સ છે એ ખૂબ જ સરસ આવે છે અને તેલમાં સારી રીતે ભળી જાય છે। સરસ શેક્યા પછી હવે એની અંદર કાચી વરિયાળી એડ કરી લઈશું,
એને બહુ નહીં શેકવાની, તરત જ સફેદ તલ એડ કરીએ અને તરત જ મસાલો એડ કરી લેવાનો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી અને તરત જ આપણે પૌવાને એડ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ જ છે અને વાસણ આપણું ગરમ છે એટલે સારી રીતે મિક્સ પણ થશે અને શેકાશે પણ ખરા. 1 ટીસ્પૂન મીઠું એડ કરી લઈએ. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ મિક્સ કરતા જવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ એડ કરી લઈશું. વધારે ઓછી કરી શકાય છે. મિક્સ કરી લઈએ. એકદમ સરસ નાયલોન પૌવાનો ચીવડો તૈયાર છે. હવે આપણે અહીંયા સેવ એડ કરવાની છે. અહીંયા મારી પાસે આલુ સેવ છે અને બેસનની પણ સેવ છે. હું અહીંયા આલુની સેવ એડ કરી રહી છું, જે થોડી તીખી છે એ એડ કરી રહી છું. અને તમે પાપડ શેકીને પણ લઈ શકો છો ભૂક્કો કરીને. સારી રીતે મિક્સ કરી લઈશું. સો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો નાયલોન પૌવાનો ચીવડો તૈયાર છે. રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે એને એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરજો.